મિત્રો, આ તમે જે જોઈ રહ્યા છો ને, આ રાજભાઈ નો ભાઈબંધ છે. અને રાજભાઈ કૂતરા વાળા. રાજભાઈ આવો તો. આજે તમને એક વાત કહું કે આ રાજભાઈ છે ને, ત્યાં જઈને ત્યાં કૂતરું વાહે વાહે આવે. એટલે આ રાજભાઈ તમે જો અત્યારે સબસ્ક્રાઈબરના બધાના ફોન ચાલુ કરી દીધા છે. રાજભાઈ હવે વિડીયોમાં થોડીક શાંતિ રાખો, હવે નજીક આવો, અંદર આવો. આ રાજભાઈનો ધ્યેય ગણો એ શું ખબર, હવે પુરાનો પ્રેમ છે કે શું છે? ઓલી વાય વાય આવે, ચેકિંગ કરો અમારે. એમ ભાભીએ નથી મોકલું ને કે ક્યાં ક્યાં આડા અવડા કામ નથી કરતા ને કીએ કે આ એની વાય કૂતરું મોકલું. મિત્રો, તમે માનશો નહીં, છેલ્લા 10 દિવસ ડિલિવરી થઈ ત્યારથી મને દર્શનનો ફોન આવ્યો હતો કે કમલેશભાઈ કે દુકાને છે ને એક કૂતરું ખતરનાક છે કે, અને મારું બેટું વાહે વાહે જ આવે ને, રાજભાઈની વાહે વાહે જ આવે પાછું સવારની હાઈ લગી. રાજભાઈ, હવે એ કૂતરા વિશેની માહિતી હવે તમારા મોઢે આપો. હાલો, આ કૂતરાને તો શું લેણા દેણી છે ને મને કાંઈ ખબર નથી. સવારે આવું, સાંજે જાઓ, હાથે ના રહે, હારે ના રહે, ગમે ત્યારે જ્યાં જાય ત્યાં હારે, બેંકે જાય તો ભલે ને ગામમાં જાય તો ભલે, બધે હારે. શું આને મોહબત થઈ ગઈ છે કાંઈ ખબર નથી. અત્યારે જો જ્યાં જાય છે ત્યાં પાછળ પાછળ આવશે. મને તમે એ કહો કે તમારે જ્યારે આની તમારો મેળાપ કેવી રીતના થયો? મેળાપમાં એવું છે, અહીંયા હું બેઠો હતો ગાડી લઈને, તો તે દિવસે વરસાદ આવતો હતો ત્યારે કૂતરું આમથી આમ આટા મારે ઘડી હોય. આપણે તો શું હોય કે રેગ્યુલર કૂતરા હોય છે, આટા મારે આપણે હેડ હેડ કરી, પછી થોડી વાર બેઠો, બપોર સુધી બેઠો, બપોરે પછી હું ઘરે ગયો તો પાછળ પાછળ દોડતો હોય ઠેક ફાટક સુધી, 2 કિલોમીટર છે, ત્યાંથી દોડતો દોડતો પાછળ આવ્યો. પછી ત્યાં આગળ પાણી ભરી લીધું એટલે પછી મેં એને બેસાડી લીધો. તમે શું કીધું, ઊભી રાખી બેસી જાય? એ કીધું બેસી જા, તો બેસી ગયો. ઉતર તો ઉતરી ગયો, સમજે આણે બધું. અને શું છે આપણી યાર કંઈ ખબર નથી પડતી. એનો માલિક આવ્યો હતો, એનો માલિક કંઈ કુદ આવ્યો હતો આની આનો જે કૂતરાનો, એને એને કીધું કે તું આવી મારા ભેરો, પણ ન ગયો. માલિક ચેન્જ થઈ ગયો, માલિક ચેન્જ થઈ ગયો. આને શું છે શું નહીં કંઈ ખબર નથી. પછી કંઈ ખાય છે કે નથી ખાતો? દૂર પીએ અને ચા પીએ, અને સારું સારું ખવડાવો તો ખાય, નબળી વસ્તુ નથી ખાતો. નબળી વસ્તુ એટલે દૂધ પાવો તમે? ખબર દૂધ ક્યારે ના, આજે સવારે તો ચૂલો પડી ગયો. આજ મેં કાલ નહોતો લઈ ગયો, રાતે નહોતો લઈ ગયો, ના રાતે નતો લઈ ગયો. એટલે આજ મને હવાના પર હું અત્યારે રહ્યો કે અત્યારે અત્યારે મને એને ગોતી લીધો. ગજબ પ્રેમ છે. મેં તો ઘણી બધી આવી સ્ટોરી જોઈ છે, પણ આવી સ્ટોરી તમને બહુ ઓછી જોવા મળે. તો રાજભાઈ, તમે એને ઘરે લઈ ગયા હતા તો ક્યાં ને બહારે રાખ્યો હતો કે ક્યાં રહી? અરે ના, ઘરે સેટી નીચે, સેટી નીચે ઘરે, એટલે ઘરના રૂમમાં. હા, હોય જાય, મારી બાજુમાં જ હોય, અને જ્યારે હું ઉઠું ત્યારે જ ઉઠે. બાકી બીજી હોય કોઈ જાતના ખેલ નહીં, નખરા નહીં, કાંઈ નહીં, કોઈ જાતની વસ્તુ નહીં. હું જો આગળ પાછળ ગયો, બારે ગયા નીકળો હોય, બારે નીકળ, કોઈ કૂતરા આગળ પાછળ મારી બાજુમાં હોય ને, એટલે એને બગાડી તગાડી દે રાખો જા. આમ તો હકીકતમાં કહું ને, રાજભાઈને કૂતરાની બહુ બીક લાગી. એક વખત લોકડાઉન, જ્યારે લોકડાઉન હતું ને ત્યારે એમના બનેવી મારા બનેવી હતા, જે આપણું શું નામ, આપણે કેતનભાઈ, કેતનભાઈ એમના બને, કેતનભાઈ રાઠોડ. તો એમના બનેવી નથી એકલી. મને લોકડાઉનમાં તમે જાણશો કે બહાર જવું એટલે દવાખાનાની ફાઇલ લઈને જવું પડે, નકર ત્યાંથી બહાર એન્ટર નહોતું થવા દેતા. બોલો, એટલી બધી ખતરનાક સુવિધા હતી. હવે તમે જાણો કે હવે તો બધું ખુલી ગયું છે, પણ જ્યારે કાંઈ નહોતું ત્યારે આટલું બધું લોકડાઉન, હવે બધું થઈ ગયું ત્યારે લોકડાઉન ખુલી ગયું, આ ગજબની માયા કહેવાય. તો રાજભાઈ નાનું પુત્ર હતું, એનું ચક્કુ નામ. રાજભાઈ કે મને બહુ બીક લાગે કમલેશભાઈ, તમે આવો. મેં કીધું કાંઈ કે લોકડાઉન છે અત્યારે, કાંઈ કે બહાર નીકળે ધોકાવાળી, ઓલા મોરલા બોલતા હતા તમે જાણતા હશો, ત્યાં મેં કીધું મોરલા બોલે આવડે. ત્યાં જઈને પાછું એમનું ઘર ત્યાં હતું, એટલે કેટલી ચેક પોસ્ટ, બોર્ડરો કેટલી, નીકળતો નીકળતો જવાનું. એક પહેલી તો અહીંયા રેલવે સ્ટેશન, પછી વીસી ફાટક, પછી આગળ આ બધી જાય, એટલે ત્યાં બધી ક્રોસ કરતું કરતું ત્યાં પહોંચવાનું, એટલે અઘરામ અઘરું હતું. તો સારી સુવિધા હતી એમ તો જોવા જઈએ તો. એ વસ્તુ
કહેવા જાય ને કે ત્યારે ઉત્તરાયણની બહુ બીક લાગતી હતી. તો રાજભાઈ પછી હું એક્ટિવા લઈને આવું તો એક્ટિવા લઈને મને તો બીક નથી લાગતી, કારણ કે મને જનાવર પ્રત્યે બહુ પ્રેમ છે. ચકલા હોય પછી કૂતરા હોય, મારા ઘર આંગણે જેટલા પણ બધા કૂતરા હોય છે ને હું જાઉં ને એટલે ગાડી જાય એટલે સીધી ડાયરેક્ટ વાંય વાય આવે, એટલે એ લોકોને રોજ કૂતરાને દૂધ પાઉં છું. એ જે ધર્મનું કામ આપણે કરવું જોઈએ. તો રાજભાઈ મને લઈ ગયા હતા ત્યારે કૂતરાની બીક લાગતી હતી. કહેવાનો મતલબ એ કે કૂતરાને રાજભાઈ કૂતરું જોઈને એટલે બીતા હતા, હવે કૂતરું એમની જોડે જ હવે બીક પણ વહી ગઈ છે અને એમને પણ હવે એમની માયા લાગી ગઈ છે, હવે એમના વગર પણ મજા નથી આવતી. આ એક બોડીગાર્ડ છે એમનો, બરોબર સાથીદાર. દર્શન ને બહુ બીક લાગે, દર્શન કે કમલેશભાઈ આનું કઈ કરો, રાજભાઈ તો વયા જાય છે તો આ અહીંયા આવી જાય છે. એમાં એવું છે કે હું ક્યાં આગો પાછો હોય ને કૂતરો ઘડી આમ જાય આટો મારી આવે, હું મારી જે જે હોય બેઠક હોય જ્યાં જી આવે આટો મારી આવે, ન હોય તો અહીંયા આટો મારી જોઈ લઈએ કે છે નહીં ના. જે કહેવાય ને આપણા ભાભી એમને આ કૂતરું અર્પિત કરેલું છે ખાસ કે ચેકિંગ કરવા આટું કે ક્યાં જાય છે ક્યાં નહીં, એટલે બધી માહિતી બોડીગાર્ડ રાખી દો રાજભાઈ, ધ્યાન રાખજો. તમે આના આપણા ધંધા કરતા નહીં નકર પછી છે ને ઘરે ખબર પડી જાય. કહી દઈશ ને ભાઈ, ભાઈ બંને બતાવો તમે નજીક થી ગ્લોઝ અપ સી લ્યો. હવે ઉભો જો જો કેમ છે મારું મિત્રો વળી પાછા આવતા ગજબ કેવાય ને એક રાજભાઈ નો પ્રેમ જોયો ને તમે, છોકરી સાથે પ્રેમ થાય. પણ આ સાહેબ આ ગજબ કહેવાય કે એક ટાઈગર સાથે પ્રેમ થાય. શરૂઆતમાં તો રાજભાઈ ને બહુ બી કહે કે હવે થોડાક કઈક શાંતિ આ, નકર તો મને કહે કમલેશભાઈ આનું મારે શું કરું, કઈક રસ્તો દો. મેં કીધું ભાઈ હું શું કરી શકું યાર, આમાં તો મારો તો કઈ પોલું કઈ છે નહીં. ચાલો રાજભાઈ કૂતરાને નવડાવવા માટે જઈ રહ્યા છે. રાજભાઈ કે નવડાવી તો હોય છે, કેટલા દિવસ છે નવડાવી? કાલે નવડાવ્યો હતો, કાલે છે ને નવડાવ્યો હતો સરસ મજાનો. પણ આજે ચોમાસાના હિસાબે ગારા વાળો થઈ ગયો છે, રેડિયા છે આખી રહેતો. હું જ્યાં જાઉં અહીંયા પાછળ પાછળ મળીશ પાછળ નવા વિડીયો સાથે નવી મોજ સાથે. પેલા રજા આપો, જય માતાજી, જય મગરાણી, જય હિંદ, બાય બાય.